જેના પરિણામે ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપના રહેવાસીઓ આક્રોશ સાથે મહાનગરપાલિકા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે આવેદનપત્ર આપીને કમિશનરને ટાઉનશીપમાં લિફ્ટની અગવડતા બાબતે રજૂઆત પણ કરી હતી તેઓએ લિફ્ટની ફરિયાદ કરતાની સાથે કમિશનરને જણાવ્યું કે લિફ્ટ સીધી નીચે સુધી પહોંચી જાય છે જેને કારણે બાળકો અને વૃદ્ધોની હાલત પણ કફોડી બની જાય છે એટલું જ નહીં પરંતુ લિફ્ટનો બિલ્ટ પણ તૂટી ગયેલો છે જેનું કામ ચલાવ રિપેરિંગ પણ દ્વારા કરવામાં આવ્યું છે સમાચાર મુજબ વાત કરીએ તો ખેડા ધોળકા રોડ ઉપર આવેલા હરિયાણા બ્રિજ નીચેથી બે હજાર ઓગણીસમાં ઇસરમાં વાસરડા ગાયો મળીને કુલ સોળ ગૌવંશને ક્રૂરતાથી દોરડાથી બાંધી કતલખાને લઈ જવાતા પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે પોલીસે વિજય વિજયનિકમ ઉમેશ ઠક્કર જીતેન્દ્ર દેવજી દેવગણિયાને ઝડપી પાડ્યા હતા જેનો કેસ કપડવંજ કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં પુરાવાને ધ્યાનમાં રાખીને અદાલતે ત્રણેયને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી બનાવની એવી વિગત છે કે જે આરોપીઓ જે છે આરોપી નંબર એક વિજય અશોકભાઈ નિકમ આરોપી નંબર બે ઉમેશભાઈ નિરંજનભાઈ ઠક્કર તેમજ જીતેન્દ્રભાઈ દેવજીભાઈ દેવગડિયા દેવગડિયા જે છે તાલુકો મહુવાનો જિલ્લો ભાવનગર ના પેલા બંને આરોપી જે છે મૂળ નાસિકના એ ત્રણેય ભાવનગર જિલ્લામાંથી ગૌ વંશ એટલે નવ મોટી ગાયો તેમજ સાત વાછરડા નાના મોટા એમ કરીને કુલ સોળ ગૌ વંશ લઈ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કતલ કરવાના ઈરાદે આયસર ગાડીમાં લઈને જઈ રહેલા હતા ત્યારે ખેડા નજીક હરિયાળા એ લોકોની સાથે સાથે ગાડી પકડી લેવામાં આવેલા અને ટાઉન એ બાબતનો ગુનો દાખલ કરેલો અને આગળની કાર્યવાહી માટે આરોપીઓની પાસેથી એ ગૌશ તથા આઈસર એમ કરીને કુલ મુદ્દામાં આઠ લાખ પાસઠ હજારનો નો પોલીસે કબજે કરેલો ત્યારબાદ એ કેસ ખેડા કોર્ટમાંથી કમિટ થઈ અને નડિયાદ સેશન કોર્ટમાં શ્રી ચાલી કેસના કામે કુલ તથા બે પુરાવા રજૂ કરવામાં આવેલા અને જે છે સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ગૌવંશની હેરાફેરી કરેલી કતલ કરવાના ઈરાદે એટલે નામદાર કોર્ટે સરકાર તરફે એ દલીલો ગ્રાહ્ય રાખી અને આરોપી દરેક આરોપીઓને સાત સાત વર્ષની સખત કેદની સજા તેમજ એક એક લાખ રૂપિયા દંડનો સજાનો હુકમ કરેલ છે ಮಟ್ಟಿ ದೂಮಾಲ ಕೆನ